विद्यार्थी मित्रों, धोरण 10 ना गणित ना 14मा प्रकरण में आप सबनुं स्वागत है। आंकड़ा शास्त्र में आपणे अगाउ मध्यक विषयना दाखला गण्या हता, एटले के मध्यक शोधवानी त्रण रीतो पैकीनुं विचलन पद विचलननी रीते मध्यक शोधवानो दाखलो जोयो। त्यारबाद अज्ञात आवृत्તિ શોધવાના પણ દાખલા જોયા। હવે મિત્રો, આપણે મધ્યવર્તી સ્થિતિના બે માપ પૈકી ત્રણ માપ પૈકીનું બીજું માપ છે બહુલક, એની આજે આપણે ચર્ચા કરવાની છે। ધોરણ 9 માં આપણે અભ્યાસ દરમિયાન અવલોકનોમાં સૌથી વધારે વખત આવતા અવલોકનને આપણે બહુલક તરીકે ગણતા હતા। 9મા ધોરણની વાત છે મિત્રો, તો જે અવલોકનની આવૃત્તિ વધારે વાર આપતી હોય અવર્ગીકૃત માહિતીમાં, દાખલા તરીકે 3, 5, 5, 5, 1, 3, 4, 5, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે વધુ વખત આવતું અવલોકન છે, તો 5ને આપણે બહુલક તરીકે સ્વીકારતા હતા। મિત્રો, એ અવર્ગીકૃત માહિતી હતી। હવે આપણે જે શોધવાની છે આ રીતે વર્ગીકૃત માહિતી હોય અને એનો બહુલક શોધવાનો થાય તો કેવી રીતના શોધાય એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા એનું જે સૂત્ર છે એની ચર્ચા કરીશું। સૂત્રમાં તમે જોઈ શકો છો અહીંયા બહુલક એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ। હવે મિત્રો, અહીંયા એલ એટલે બહુલક વર્ગની અધર સીમા, બહુલક વર્ગની જે અધર સીમા એટલે તમારે જે બહુલક વર્ગ નક્કી થાય, આમાંથી કોઈ એક બહુલક વર્ગ નક્કી થશે તેની આપણે ચર્ચા કરીશું। એટલે કે બહુલક વર્ગ એટલે કે જે તમારે સૌથી વધારે આવૃત્તિ હોય, આવૃત્તિ ધરાવતો વર્ગ છે એને બહુલક વર્ગ કહેવાય। અહીંયા તમે જોઈ શકો છો કે 61, 10, 35, 52, 61, 38 અને 29 એમાં 61 એ સૌથી વધુ આવૃત્તિ છે અને એ જે ધરાવતો વર્ગ છે એને બહુલક વર્ગ કહેવામાં આવે છે। અને એની જે અધર સીમા એટલે કે નાની કિંમત વર્ગની અધર સીમા 60 એ આપણી અધર સીમા થશે। બીજું એ વર્ગ અંતરાલની લંબાઈ, એટલે કે આપણે આગળના દાખલામાં પણ જોયું કે વર્ગ અંતરાલ એટલે કે વર્ગ લંબાઈ 0 થી 20, 20 થી 40, અહીંયા 20-20 નો તફાવત આવે છે, 0 થી 20, 20 થી 40 એટલે કે 20 ની અંદર 20 ઉમેરો તો 40, 40 ની અંદર 20 ઉમેરો તો 60, 60 ની અંદર 20 ઉમેરો 80, એટલે કે 20 એ અહીંયા તમારે વર્ગ અંતરાલની લંબાઈ થશે। એફ વન બહુલક વર્ગની આવૃત્તિ, અહીંયા આપણે એફ વન કહીશું આને, બહુલક વર્ગની જે આવૃત્તિ છે એને આપણે એફ વન કહીએ છીએ। એફ ઝીરો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગ જે આપણે અહીંયા છે 60 થી 80, એનો આગળનો વર્ગ છે 40 થી 60, એના આગળના એટલે કે એ વર્ગની આવૃત્તિ એટલે કે આને આપણે એફ ઝીરો કહીશું। એફ ઝીરો બરાબર આપણે 52 એટલે કે બહુલકીય જે વર્ગ છે એની આગળના વર્ગની આવૃત્તિ, એફ ટુ એટલે કે બહુલક વર્ગની પાછળના વર્ગની એટલે કે એના પછીનો જે વર્ગ આવતો હોય એને આપણે એફ ટુ કહીએ છીએ। અને આ કિંમતોનો ઉપયોગ કરી અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બહુલક શોધીશું મિત્રો। તો અહીંયા લખીએ આપણે માટે બહુલક ઝેડ બરાબર, તો સૌથી પહેલા કિંમત લખી નાખીએ, એલ બરાબર કેટલા આવે મિત્રો, તો 60, વર્ગ અંતરાલની લંબાઈ આવી 20, એફ વન આવે આપણા 61, અહીંયા આવૃત્તિ આવી એફ ઝીરો 52 આવી, તો 52 લખીશું, અને બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે એફ ટુ બરાબર 38। તો મિત્રો, આ બધી જે કિંમતો છે આની અંદર મૂકીશું, તો એલ એટલે કે અહીંયા 60 છે વત્તા એફ વન, એફ વન કેટલા છે મિત્રો, તો 61 છે અહીંયા, માઇનસ એફ ઝીરો એટલે કે 52 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 61 માઇનસ એફ ઝીરો એટલે કે 52
माइनस एफ टू એટલે કે 38 ગુણ્યા એચ વર્ગ લંબાઈ કેટલી આવે મિત્રો તો 20 અહીંયા રાખીશું 20 તો જવાબ મેળવીએ આપણે 60 વત્તા 61 માઇનસ 52 એટલે કે 9 આવશે છેદમાં 61 ગુણ્યા 2 122 અને આ બંને ઋણ પદોનો સરવાળો કરીએ તો 52 અને 38 નો સરવાળો કરીશું તો માઇનસ માં જવાબ આવશે એટલે 90 આવશે અહીંયા અને ગુણ્યા આવશે આ 20 છે 9 ની સાથે મળશે 122 માઇનસ 90 એટલે કે 32 આવશે હવે અહીંયા ઉડાડીએ ત્યારે નામ છે 4 ને 20 4 ને 32 9 ને 45 ભાગ્યા 8 45 ને આપણે 8 વડે ભાગીએ 8 5 પણ તમે આ જ રીતે ગણી શકો છો